हेलो फ्रेंड्स, वेलकम टू द वीडियो लेक्चर्स ऑफ सार्थक ट्यूटोरियल्स। यू आर वाचिंग अंकित वैद्य फॉर इकोनॉमिक्स बीकॉम सेम वन। अप टिल नाउ वी हैव कवर्ड द टॉपिक्स ऑफ बोथ द सब्जेक्ट्स, दैट इज बॉम और से ह्यूमन रिसोर्स मैनेजमेंट एज वेल एज इकोनॉमिक्स। टुडे आई एम हियर विद अ वीडियो लेक्चर फॉर इकोनॉमिक्स। वी आर कंटिन्यूइंग द लेक्चर, just giving you a recall that which all topics did we cover in the first lecture. We studied about the demand, that what is demand, demand etle shu, mang etle shu. I'll again give you a recall that it consisted of three points. First was desire, ichha hovi. Second, financial capacity, nanakiya kshamta hovi. અને થર્ડ, રેડીનેસ ટુ બાય એટ કરંટ પ્રાઇસ, મીન્સ કે પ્રવર્તમાન ભાવે વસ્તુ ખરીદવાની તૈયારી હોવી, તો અર્થશાસ્ત્રમાં કોઈ પણ વસ્તુની માંગ છે એમ કહેવાય. અને પછી ઇતના લેક્ચરમાં આપણે ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ એટલે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ કર્યા હતા. ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડમાં બે મેઇન પોઈન્ટ્સ હતા, એક તો પ્રાઇસ અને અધર ધેન પ્રાઇસમાં બીજા 10 થી 11 પોઈન્ટ હતા. એ તમે બહુ સારી રીતે કદાચ કરી લીધા હશે. તો આજે આપણે એક અગત્યનો મુદ્દો લેવાના છે, અગત્યનો કોન્સેપ્ટ લેવાના છે, જે યુનિવર્સિટી પેપર્સમાં જનરલી તમને આ જોવા મળે છે. આ મોડ્યુલ ખૂબ જ અગત્યનું છે અને 25% કવર કરે છે તમારા ટોટલ યુનિવર્સિટીની એક્ઝામ્સ. એટલે ક્વેશ્ચન કેન બી ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ, એ પણ પૂછાઈ શકે, તો એ તમે સારી રીતે કરો. આજે આપણે લો ઓફ ડિમાન્ડ કરશું, પણ લો ઓફ ડિમાન્ડ કરતી પહેલા અમુક ટર્મિનોલોજીસ, અમુક શબ્દો ક્લિયર હોવા બહુ જરૂરી છે. એ હેતુથી આજે હું તમને ચાર વર્ડ્સ, ઇકોનોમિક્સમાં ચાર વર્ડ્સનું મહત્વ સમજાવવાનો છું, જેનામાં ચાર વર્ડ્સ છે. પહેલો વર્ડ એક્સપાન્શન, કોન્ટ્રેક્શન, ઇન્ક્રીઝ અને ડિક્રીઝ. સિમિલર લાગે છે, સર સાંભળેલું લાગે છે, કઈ વાંધો નહીં, સાંભળેલું હોય તો અત્યારે કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો. એક્સપાન્શન એટલે શું? મેં તમને ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ ભણાવ્યા છે, જેનામાં પ્રાઇસ અને અધર ધેન પ્રાઇસ એમ બે આવતા હતા. અધર ધેન પ્રાઇસમાં બાકીના ઘણા બધા ફેક્ટર્સ હતા. હવે જ્યારે કોઈ પણ વસ્તુની પ્રાઇસ ને કારણે જ્યારે ડિમાન્ડમાં ફેરફાર થાય તો એને એક્સપાન્શન અને કોન્ટ્રેક્શન કહેવાય. પ્રાઇસ કોન્સ્ટન્ટ છે કે કિંમત સ્થિર છે અને બીજા કોઈ ફેક્ટર્સમાં ચેન્જ થવાને કારણે જ્યારે ડિમાન્ડમાં ફેર પડે ને તો ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કહેવાય. ડીપલી સમજાવો, કોઈ પણ એક વસ્તુ છે, માની લો કે માર્કર પેન છે, એની પ્રાઇસ 30 રૂપીઝ છે, ત્યારે બજારમાં 50 પેન વેચાય છે, એટલે પ્રાઇસ 30 છે, ડિમાન્ડ 50 છે. પ્રાઇસ ઘટી અને 20 થઈ તો ડિમાન્ડ વધી અને 70 થઈ. સાંભળજો ખાસ, એક માર્કર પેન છે જેની પ્રાઇસ 30 રૂપીઝ છે ત્યારે એની ડિમાન્ડ 50 યુનિટ્સ છે. પ્રાઇસ ઘટીને 20 રૂપિયા થઈ તો ડિમાન્ડ થઈ 70 યુનિટ્સ. આ મુવમેન્ટને ઇકોનોમિક્સમાં એક્સપાન્શન કહેવાશે, જેને અત્યાર સુધી ગુજરાતી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ વિસ્તરણ કહેતા હતા. જ્યારે વસ્તુની કિંમત નીચી જવાને કારણે જ્યારે માંગનું વલણ ઉપર જાય તો એને વિસ્તરણ કહેવાય. વેન ડ્યુ ટુ ડિક્રીઝ ઇન પ્રાઇસ, વેન ધ ડિમાન્ડ ઓફ ધ કોમોડિટી ગોઝ અપ, ધેન ઇટ ઇઝ નોન એઝ એક્સપાન્શન. ઘણી ખબર, એટલે વસ્તુની કિંમત નીચી ગઈ, બાકીના ફેક્ટર્સ છે. સર બાકીના કયા ફેક્ટર્સ? આગલા વિડીયોનો થોડુંક રિવાઇઝ કરી લો. અધર ધેન પ્રાઇસ વાળા જેટલા પણ ફેક્ટર્સ છે, ટેસ્ટ આવ્યો, ઇન્કમ આવ્યું, પોપ્યુલેશન આવ્યું, પ્રાઇસ ઓફ સબસ્ટિટ્યુટ્સ આવ્યું, એ બધા ફેક્ટર્સ કોન્સ્ટન્ટ છે, એટલે કે સ્થિર છે, એનામાં કાંઈ ફેર નથી પડતો. પણ વસ્તુની કિંમત નીચી જાય છે, એના કારણે વસ્તુની માંગ ઉપર ગઈ, ડિમાન્ડ ઉપર ગઈ, તો એ ઉપર જાવું એટલે ઇકોનોમિક્સમાં કહેવાશે એક્સપાન્શન. ઘણી ખબર, કોન્ટ્રેક્શનની વાત કરી. માની લો એક માર્કર પેન છે, એની પ્રાઇસ 30 રૂપીઝ છે ત્યારે ડિમાન્ડ 50 છે. પ્રાઇસ વધી અને 50 રૂપીઝ થઈ ગઈ તો ડિમાન્ડ ઘટી અને 30 યુનિટ્સ થઈ ગઈ. ફરીથી સમજાવું છું એક્ઝામ્પલ. પ્રાઇસ 30 રૂપીઝ છે,
ત્યારે માર્કર પેનની ડિમાન્ડ 50 છે પ્રાઇસ વધી ગઈ અને એના કારણે ડિમાન્ડ 30 યુનિટ્સ થઈ ગઈ એટલે કે ડિમાન્ડ નીચી ગઈ તો આને શું કહેવાશે કોન્ટ્રેક્શન આમાં શું થાય છે પ્રાઇસ ઘટી એના કારણે ડિમાન્ડ ઊંચી આવી ઈ ઊંચી આવીને એક્સપાન્શન કહેવાય પ્રાઇસ છે એ ઊંચી ગઈ પ્રાઇસ વધી તો ડિમાન્ડ છે એ નીચી ગઈ ને કહેવાય કોન્ટ્રેક્શન વેન other factors remaining constant when the price of the commodity increases the demand goes down and this is known as contraction when other factors remaining constant when the price of the commodity decreases the demand goes up then it is known as expansion to vastu ni kimat ne karane jare maang ma ferfar thaye to ne expansion ane contraction kevay etle ke vistaran ane sankochan kevay इंक्रीज और डिक्रीज की हमने बात करी तो प्राइस ऑफ अ मार्कर 30 रुपीस है तेरे डिमांड 50 यूनिट्स की है प्राइस ऑफ द मार्कर पेन ईच मार्कर पेन की कीमत 30 है पर इनकी डिमांड 100 थी गई सुकाम કોઈક અન્ય પરિબળમાં કંઈક ફેરફાર થયો માની લો કે કન્ઝ્યુમરની ઇન્કમ વધી માની લો કે માર્કર પેન યુઝ કરવા વાળા વધી ગયા તો ઈ કોઈ બીજા ફેક્ટરમાં ચેન્જીસ થયો એના કારણે જ્યારે ડિમાન્ડ ઊંચી જાય તો ઈ ડિમાન્ડ ઊંચી જાય એને શું કહેવાય ઇન્ક્રીઝ સેમ વે પ્રાઇસ 30 છે ત્યારે ડિમાન્ડ 50 છે પ્રાઇસ 30 છે તો ડિમાન્ડ 20 થઈ ગઈ શું કામ કોઈ બીજા ફેક્ટર્સમાં ચેન્જ થવાને કારણે સર ઇન્કમમાં છે કે ટેસ્ટમાં છે કે પોપ્યુલેશનમાં છે કાઈ પણ ઇન્કમ ચેન્જ થવાને કારણે ડિમાન્ડ ઊંચી થાય તો ડિમાન્ડ ઊંચી થવાને શું કહેવાય ડિક્રીઝ ઇન ડિમાન્ડ તો આનામાં અધર ફેક્ટર્સ રીમેનિંગ કોન્સ્ટન્ટ તો શું ચેન્જ થાય છે પ્રાઇસ ચેન્જ થાય છે આનામાં અધર ફેક્ટર્સ રીમેનિંગ કોન્સ્ટન્ટ પણ શું ચેન્જ થાય છે પ્રાઇસ પણ આ બેમાં શું ચેન્જ થાય છે પ્રાઇસ રીમેન કોન્સ્ટન્ટ અને અધર ફેક્ટર્સ ચેન્જીસ આનામાં પણ પ્રાઇસ રીમેન્સ કોન્સ્ટન્ટ અધર ફેક્ટર બડી ખબર ફ્રેન્ડ્સ તો હું તમને સમજાવવા ઈચ્છ માંગતો હતો એક્સપાન્શન કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ ડિક્રીઝ વિસ્તરણ સંકોચન વધારો ઘટાડો એક્સપાન્શન એટલે કે પ્રાઇસ ઊંચી થાય ડિમાન્ડ વધે એ વધારાને શું કહેવાય એક્સપાન્શન પ્રાઇસ વધે ડિમાન્ડ ઊંચી થાય કોન્ટ્રેક્શન પ્રાઇસ સેમ રહે કોન્સ્ટન્ટ રહે કાઈ ચેન્જ નહીં પણ અન્ય પરિબળોમાં અધર ફેક્ટર્સમાં કાઈ ચેન્જ થાય એના કારણે ડિમાન્ડ વધે તો એને ઇન્ક્રીઝ કહેવાય અધર ફેક્ટર્સમાં કાઈ ચેન્જ થાય પ્રાઇસ કોન્સ્ટન્ટ રહે પણ ડિમાન્ડ ઓછી થાય તો એને ડિક્રીઝ કહેવાય હવે આપણે અગત્યના મુદ્દા ઉપર આવશું જેને લો ઓફ ડિમાન્ડ કહેવાશે સો એક્સપાન્શન કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ ડિક્રીઝ સમજી ગયા હશો હવે આપણે લો ઓફ ડિમાન્ડ કરીએ બહુ સિમ્પલ જેમ મેં કીધું એમ અધર ફેક્ટર્સ રીમેનિંગ કોન્સ્ટન્ટ પ્રાઇસ સિવાયના અધર ફેક્ટર્સ રીમેનિંગ કોન્સ્ટન્ટ વેન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી ડિક્રીઝિસ એટલે કે વસ્તુની કિંમત ઘટે ડિમાન્ડ એક્સપાન્સ એક્સપાન્શન સમજાવ્યું એન્ડ વેન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી ઇન્ક્રીઝિસ ધ ડિમાન્ડ કોન્ટ્રેક્ટ્સ અન્ય પરિબળો સ્થિર રહેતા એટલે કે અધર ફેક્ટર્સ રીમેનિંગ કોન્સ્ટન્ટ વેન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી ડિક્રીઝિસ જ્યારે વસ્તુની કિંમત ઘટે તો ડિમાન્ડ એટલે કે માંગમાં વિસ્તરણ થાય ધેટ મીન્સ ધ ડિમાન્ડ એક્સપાન્ડસ એન્ડ વેન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી ઇન્ક્રીઝિસ જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે ડિમાન્ડ કોન્ટ્રેક્ટ્સ એટલે કે ડિમાન્ડ ઓછી થાય એક એક્ઝામ્પલ થી સમજીએ ધારો કે તમે એક ડેરી મિલ્ક લેવા ગયા છો 10 રૂપિયાની એક છે તો તમે એક ડેરી મિલ્ક લ્યો છો ધારો કે બીજી વાર લેવા ગયા અને 5 રૂપિયાની ઈચ ડેરી મિલ્ક 5 રૂપિયાની એક થઈ ગઈ તો તમે બે લેશો તો ધેટ મીન્સ પ્રાઇસ ઘટી તેના કારણે તમે ડેરી મિલ્ક વધુ લીધી તો ડિમાન્ડ ઓફ ડેરી મિલ્ક એક્સપાન્ડ થઈ ઇન ઇકોનોમિક્સ વધી છે પ્રાઇસ ધારો કે વધી જાય તો તમે ઓછી ડેરી મિલ્ક લેશો તો ધેટ મીન્સ ડિમાન્ડ છે એ પડી ગઈ એટલે વસ્તુની કિંમત અન્ય પરિબળો સ્થિર રહેવા બહુ જરૂરી છે અન્ય પરિબળો સ્થિર રહેતા ધેટ મીન્સ અધર ફેક્ટર્સ રીમેનિંગ કોન્સ્ટન્ટ વેન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી ઇન્ક્રીઝ
increases, the demand contracts. વસ્તુની કિંમતમાં વધારો થતા માંગમાં સંકોચન થાય. અને when price of the commodity decrease, જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો demand expands, એટલે વસ્તુની માંગમાં વિસ્તરણ થાય. ફરી ખબર, આ લો ઓફ ડિમાન્ડ વ્યવસ્થિત યાદ રાખી લેવાનું. એક વસ્તુ આના ઉપર બહુ અગત્યની કે there is inverse relationship between the price of the commodity and quantity demanded. બંને વચ્ચે પરોક્ષ સંબંધ છે. ઇટ મીન્સ કે પ્રાઇસ ઓફ ધ કોમોડિટી વધે છે, એક ફેક્ટર છે પ્રાઇસ અને બીજું આવે ડિમાન્ડ. પ્રાઇસ માં વધારો થાય છે તો ડિમાન્ડ ઓછી થાય છે, પ્રાઇસ માં ઘટાડો થાય છે તો ડિમાન્ડ વધે છે. આને શું કહેવાશે? ઇન્વર્સ રિલેશનશિપ. ડાયરેક્ટ એટલે શું? તો કે એકમાં વધારો થતો હોય એના કારણે બીજામાં પણ વધારો થાય, અને એકમાં ઘટાડો થાય તો એના કારણે બીજામાં ઘટાડો થાય, તો આને ડાયરેક્ટ રિલેશનશિપ કહેવાય. તો ધેર ઇઝ ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી એન્ડ ક્વોન્ટિટી ડિમાન્ડેડ. હવે આપણે ફ્રેન્ડ્સ એક ડાયાગ્રામ પ્રૂવ કરવા માટે શેડ્યુલ કરીએ છીએ, અને ડિમાન્ડ શેડ્યુલ કહેવાય. શેડ્યુલ અને ડાયાગ્રામ એટલે શું? શેડ્યુલ એટલે કે સ્ટેટિસ્ટિકલ ફિગર્સ આપેલા હોય, બરાબર. એક વસ્તુ છે x, એની પ્રાઇસ 10 છે, ત્યારે ડિમાન્ડ કેટલી છે? 500 યુનિટ્સ. 20 થાય છે, પ્રાઇસ વધે છે, ડિમાન્ડ બળીને કેટલી થાય છે? 400 યુનિટ્સ. પ્રાઇસ 30 થાય છે, એની ડિમાન્ડ કેટલી થાય છે? 300. પ્રાઇસ 40 છે, ત્યારે ડિમાન્ડ 200 થાય છે. પ્રાઇસ 50 મેક્સિમમ છે, ત્યારે ડિમાન્ડ 100 યુનિટ થાય છે. આના ઉપરથી ખબર પડી કે જેમ 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 પ્રાઇસ વધે છે એમ 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 એની ડિમાન્ડ છે ઓછી થાય છે, કોન્ટ્રેક્શન થાય છે. આના જ્યારે પ્રાઇસ મિનિમમ છે ત્યારે ડિમાન્ડ મેક્સિમમ છે. મીન્સ જો પ્રાઇસ 10 છે ઓછામાં ઓછી, ત્યારે મેક્સિમમ ડિમાન્ડ છે 500. પ્રાઇસ વધુમાં વધુ છે 50, ત્યારે ડિમાન્ડ ઓછામાં ઓછી છે 100. આપણે ડાયાગ્રામ જોઈએ તો જે રીતે મેં કીધું કે પ્રાઇસ જ્યારે મેક્સિમમ છે 50 રૂપિયા, ત્યારે ડિમાન્ડ મિનિમમ છે 100 યુનિટ્સ. તો આ કયો રિલેશન દેખાડે છે? ઇન્વર્સ. એકમાં વધારો થાય છે તો સામે ઘટાડો થાય છે, પ્રાઇસ વધે છે ડિમાન્ડ ઘટે છે. અને કયો રિલેશન કહેવાય? ઇન્વર્સ રિલેશનશિપ. ડાયાગ્રામ અને ડિમાન્ડ કર્વ કહેવાય. કે મેં શું કર્યું છે? y એક્સિસ ઉપર પ્રાઇસ લીધી છે, x એક્સિસ ઉપર ડિમાન્ડ લીધી છે. 10 છે પ્રાઇસ 10, ત્યારે ડિમાન્ડ કેટલી છે? 500 યુનિટ્સ. તો 10 અને 500 ઉપર આપણે પોઈન્ટ મળી ગઈ. પ્રાઇસ 20 છે, ત્યારે ડિમાન્ડ 400 છે, એટલે 20 અને 400 એના ઉપર મળે છે B પોઈન્ટ. 30 અને 300 પોઈન્ટ C. 40 અને 200 પોઈન્ટ D, એટલે કે પ્રાઇસ 40 છે ત્યારે ડિમાન્ડ 200 છે, અને પ્રાઇસ 50 છે ત્યારે ડિમાન્ડ 100 છે. તો E મળ્યો પોઈન્ટ E. આનો આપણે શું છે? એક ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે, જો નીચે તરફ જાય છે. અને આને કહેવાય છે, આ જે કર્વ મળ્યો A B C D, એનું જે આપણું કર્વ મળ્યો આપણે જોઈન કરીને, એને કહેવાય છે ડિમાન્ડ કર્વ. હવે ફ્રેન્ડ્સ, લો ઓફ ડિમાન્ડ તમે સારી રીતે ભણે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છે. હવે આપણે એના એસમ્પશન્સ જોશું. બહુ સારી રીતે ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આ જ લેક્ચરમાં આગળ તમે એક્સપાન્શન, કોન્ટ્રેક્શન, લો ઓફ ડિમાન્ડ, ઇન્ક્રીઝ અને ડિક્રીઝ વિશે ભણ્યા. લો ઓફ ડિમાન્ડ એટલે શું? કે પ્રાઇસ વધે છે તો ડિમાન્ડ ઓછી થાય છે, અને પ્રાઇસ ઘટે છે તો ડિમાન્ડ વધુ થાય છે. ઇન્વર્સ રિલેશનશિપ જોઈએ તો પણ ફ્રેન્ડ્સ, હવે આપણે અસમ્પશન્સ અને એક્સેપ્શન્સ. એસમ્પશન્સ એટલે કે ધારણાઓ, એક્સેપ્શન્સ એટલે કે અપવાદો જોવાના છે. એસમ્પશન્સ એટલે શું? સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ, લો ઓફ ડિમાન્ડ જો સાચો પાડવો હોય તો અમુક નિશ્ચિત કન્ડિશન્સ હોવી જરૂરી છે, એને એસમ્પશન્સ કહેવાય. હવે તમે એમ ના કહી શકો કે સર એવું કેમ હોઈ શકે, એને અસમ્પશન્સ કહેવાય. કે જો આ બધી કન્ડિશન્સ હશે, જેને અસમ્પશન્સ કહેવાય, તો આ બધી કન્ડિશન્સ હશે તો જ લો ઓફ ડિમાન્ડ સાચો પડશે. સૌથી ફર્સ્ટ, નંબર ઓફ કસ્ટમર્સ આર કોન્સ્ટન્ટ. જે વસ્તુ યુઝ કરનારા છે, નંબર ઓફ કસ્ટમર્સ છે, એ કોન્સ્ટન્ટ હોવા જરૂરી છે. મીન્સ કે ફિક્સ્ડ હોવા જરૂરી છે. માની લો કે લો ઓફ ડિમાન્ડ અત્યારે એમ છે કે પ્રાઇસ વધે છે તો ડિમાન્ડ ઘટશે, અને પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ વધશે. પણ આપણે લો ઓફ ડિમાન્ડમાં જ ભણ્યા કે આગળ આવે છે અધર ફેક્ટર્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ. એનામાં બેગો ફેક્ટર નંબર ઓફ કસ્ટમર્સ શુડ બી કોન્સ્ટન્ટ. માની લો કે ધારો કે પ્રાઇસ કોન્સ્ટન્ટ છે, 10 રૂપિયા છે, 10 રૂપિયા જ રહી, પણ યુઝ કરવાવાળા જે કસ્ટમર્સ છે એ વધી ગયા, તો શું થશે? ડિમાન્ડ આપોઆપ વધી જશે.
લો ઓફ ડિમાન્ડ તો એમ કહે છે કે પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ વધશે પણ આનામાં પ્રાઇસ કોન્સ્ટન્ટ રહેશે પણ કસ્ટમર્સ વધી ગયા ને એના કારણે ડિમાન્ડ વધી તો લો ઓફ ડિમાન્ડ સાચો પાડવો હોય તો નંબર ઓફ કસ્ટમર્સ શુડ બી કોન્સ્ટન્ટ સેકન્ડ આવે છે ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર ઇઝ કોન્સ્ટન્ટ આવક પણ સ્થિર હોવી જરૂરી છે ફરીથી લો ઓફ ડિમાન્ડ યાદ કરો અધર ફેક્ટર્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ પ્રાઇસ ડિક્રીઝ થશે ને તો ડિમાન્ડ વધશે અને પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ ઘટશે પણ માની લઈએ કે પ્રાઇસ એ વધી અને સાથે સાથે કસ્ટમરની ઇન્કમમાં પણ વધારો થયો તો કસ્ટમર વધેલી પ્રાઇસ પણ ગુડ્સ લેવાનો જ છે એટલે ડિમાન્ડ વધી જશે તો લો ઓફ ડિમાન્ડ તમારો ખોટો પડ્યો સો લો ઓફ ડિમાન્ડ ઇન ઓર્ડર ટુ પ્રૂવ ધ લો ઓફ ડિમાન્ડ રાઇટ ધ ઇન્કમ ઓફ ધ કસ્ટમર શુડ ઓલ્સો રિમેઇન કોન્સ્ટન્ટ નિશ્ચિત જે આવક છે જે આવક છે ગ્રાહકની એ નિશ્ચિત એટલે કે ફિક્સ્ડ હોવી જરૂરી છે એનામાં વધારો ઘટાડો જો થશે તો લો ઓફ ડિમાન્ડ ખોટો પડશે થર્ડ આવે છે પ્રેફરન્સ ઓફ ધ કસ્ટમર ઇઝ કોન્સ્ટન્ટ કસ્ટમર જે વસ્તુ ખરીદે છે એ એની પસંદગી નિશ્ચિત છે એવું ના થવું જોઈએ કે આજે ધારો કે ફોર એક્ઝામ્પલ પ્રાઇસ છે એ એટલી ને એટલી રહી 10 છે તો 10 જ રહી પણ કસ્ટમર નો ટેસ્ટ કે પ્રેફરન્સ બદલી ગયો ને એટલે હવે એ વસ્તુ નથી ખરીદતા તો પ્રાઇસ કોન્સ્ટન્ટ રહી તો એ ડિમાન્ડ ઘટી ગઈ તો લો ઓફ ડિમાન્ડ ખોટો પડશે એટલે કસ્ટમર નો જે પ્રેફરન્સ છે કસ્ટમર ની જે પસંદગી છે એ નિશ્ચિત રહેવી ખૂબ જરૂરી છે પ્રાઇસ ઓફ ધ સબસ્ટિટ્યુટ ઇઝ કોન્સ્ટન્ટ આ ફ્રેન્ડ્સ તમને યાદ હોવાનું તો આ બધા ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ માં અધર ધેન પ્રાઇસ વાળા બધા ફેક્ટર્સ છે એ બધા કોન્સ્ટન્ટ રહેવા જરૂરી છે જે સબસ્ટિટ્યુટ વસ્તુ છે જે અવેજીની વસ્તુ છે એની કિંમતમાં પણ વધારો ઘટાડો ન થવો જોઈએ સર થાય તો માની લો કે ચાય અને કોફી છે ચાયની પ્રાઇસમાં કઈ ઘટાડો નથી થતો પણ કોફીની પ્રાઇસમાં ઘટાડો થયો તો ચાય પીવા વાળા લોકો હવે જો કોફી પીશે તો ચાયની પ્રાઇસ કોન્સ્ટન્ટ રહી તો એ ડિમાન્ડ ઘટી ગઈ પણ લો ઓફ ડિમાન્ડ શું કહે છે પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ વધશે અને પ્રાઇસ વધશે તો જ ડિમાન્ડ ઘટશે પણ અહીંયા તો ચાયની પ્રાઇસમાં ઘટાડો નથી થતો કે નથી વધારો થતો તો એ ડિમાન્ડ ઘટી શું કામ સબસ્ટિટ્યુટની પ્રાઇસમાં ઘટાડો થયો એટલે ખૂબ જરૂરી છે પ્રાઇસ ઓફ ધ સબસ્ટિટ્યુટ શુડ બી કોન્સ્ટન્ટ નેક્સ્ટ આવે છે નો એસ્ટિમેશન રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસ ભવિષ્યના ભાવ અંગેની કોઈ અટકળ હોવી ન જોઈએ સર એટલે ધારો કે સે ફોર એક્ઝામ્પલ કાલે એક વસ્તુ હતી માની લો એક્સ કોમોડિટી એની પ્રાઇસ 20 હતી આજે એની પ્રાઇસ 15 થઈ તો લો ઓફ ડિમાન્ડ પ્રમાણે પ્રાઇસ ઘટી તો ડિમાન્ડ વધવી જોઈએ એ કોમોડિટીની કાલે 20 હતી આજે 15 થયા એના પ્રાઇસ તો ડિમાન્ડ વધવી જોઈએ પણ ફ્યુચર એક્સપેક્ટેશન એવું છે કે કાલે આના ભાવ 10 થશે તો ભાવ ઘટે ને તો એ લોકો આજે નહીં લે કાલે લેવાનું પ્રિફર કરશે બરાબર તો લો ઓફ ડિમાન્ડ ખોટો પડ્યો લો ઓફ ડિમાન્ડ કહે છે પ્રાઇસ ઘટી તો ડિમાન્ડ વધવી જોઈએ કાલે 20 હતા આજે 15 થયા તો ડિમાન્ડ વધવી જોઈએ ને પણ ના ફ્યુચર એક્સપેક્ટેશન એવું છે કે પ્રાઇસ હજી ઘટશે તો આજે ડિમાન્ડ નહીં થાય સો ફ્યુચર એક્સપેક્ટેશન હોવું જોઈએ નહીં ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ આવકની વહેંચણી એટલે કે નેશનલ ઇન્કમ છે એ કોન્સ્ટન્ટ હોવી જોઈએ કે ઇક્વલ હોવી જોઈએ જો અનઇક્વલ હશે એટલે કે કોઈ અમીરોની સાઇડ વધુ જશે તો લક્ઝરીયસ કોમોડિટીની ડિમાન્ડ વધશે ગરીબો સાઇડ જશે તો નેસેસિટીની ડિમાન્ડ વધશે એટલે નેશનલ ઇન્કમ છે એ કેવી હોવી જોઈએ ઇક્વલ હોવી જોઈએ અને બાકી અધર ફેક્ટર્સમાં શું આવશે કે ડિમાન્ડને અસર કરતા ડિમાન્ડને એફેક્ટ કરતા જેટલા પણ ફેક્ટર્સ છે એ બધા કોન્સ્ટન્ટ હોવા જોઈએ એટલે ફરીથી રિવાઇઝ કરાવું લો ઓફ ડિમાન્ડના સૌથી પહેલા વર્ડ્સ જે હતા અધર ફેક્ટર્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ બરાબર કયા ફેક્ટર્સ યાદ રાખવા માટે તમે એમ યાદ રાખી લો કે કોઈ પણ વસ્તુની ડિમાન્ડને જે એફેક્ટ કરે છે એ બધા ફેક્ટર્સ કોન્સ્ટન્ટ રહેવા જોઈએ પોતે પોતે એફેક્ટ કયા કયા કરે છે અધર ધેન પ્રાઇસ માં આ જ બધા કરે છે એ બધા કેવા હોવા જોઈએ કોન્સ્ટન્ટ પડી એઝમ્પશન્સ ખબર ફ્રેન્ડ્સ હવે આપણે આવીએ એક્સેપ્શન્સ ફ્રેન્ડ્સ સર અમને આન્સર ક્યારે અને કેવી રીતે લખવાનો આખો લખવાનો 15 માર્કમાં પૂછાય હવે તમે જ્યારે પણ ક્લાસમાં આવશો ત્યારે આપણે આ પોઈન્ટ્સ રિપીટ કરશું ને એવી રીતે રિપીટ કરશું કે માની લો કે નંબર ઓફ કસ્ટમર્સ આ કોન્સ્ટન્ટ છે તો અંદર શું લખવાનું એ પોઈન્ટ્સ હું તમને બોલીશ અહીંયા ને તમને લખાવીશ એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે એક્ઝામમાં આપણી સામે લો ઓફ ડિમાન્ડ આવશે ત્યારે તમે એમને એમ વિચાર્યા વગર પણ આન્સર લખી શકો એવા તમે થિયરીમાં ટ્રેન થઈ જશો
એક્સેપ્શન્સ ની વાત કરી સૌથી પહેલા ઇન્ફિરિયર કોમોડિટી સર આવું આવ્યું છે હા ગિફિન ગુડ્સ નામ સાંભળ્યું રોબર્ટ ગિફિને આ કોન્સેપ્ટ કાઢ્યો છે ઇન્ફિરિયર કોમોડિટી માની લો ચલો હું કોઈ એક્ઝામ્પલ થી આપણે સમજીએ આજે સવારે હું અને મારા બધા સબ્જી લેવા ગયા હતા વેજીટેબલ માર્કેટમાં બજારમાં ટમેટાની પ્રાઇસ પૂછી તો એમ કીધું કે 20 રૂપિયા કિલો છે પણ તમે 15 રૂપિયા કિલો હું આપીશ લઈ જાઓ તો અમારી ડિમાન્ડ લો ઓફ ડિમાન્ડ પ્રમાણે વધવી જોઈએ કે ઘટવી જોઈએ એક્ઝેક્ટલી વધવી જોઈએ કારણ કે 20 રૂપિયાના છે એ અમને 15 રૂપિયામાં આપે છે એટલે અમારે એ વસ્તુ વધુ છે મીન્સ વધુ લેવાની ટ્રાય કરશું પણ જો ઈ એમ કે કે આ ટમેટા છે એ સડેલા છે મીન્સ કે ઇન્ફિરિયર છે નિમ્ન ગુણવત્તા વાળા છે અમે લેશું નહીં નહીં તો લો ઓફ ડિમાન્ડ તો ખોટો પડે ને લો ઓફ ડિમાન્ડ તો શું કહે છે કે ઇફ પ્રાઇસ ડિક્રીઝ ડિમાન્ડ એક્સપાન્ડ એટલે કે ડિમાન્ડ વધશે પણ જો ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ ફૂડ હશે તો નહીં વધે ડિમાન્ડ હશે એનાથી પણ ઘટી જશે બડી ખબર ફ્રેન્ડ્સ તો ઇન્ફિરિયર ક્વોલિટી છે એનામાં એના ઉપર લો ઓફ ડિમાન્ડ કોઈની લાગુ પડશે નહીં એટલે એનો અપવાદ એટલે કે એક્સેપ્શન બને છે સેકન્ડ પોઈન્ટ આવે છે વેરી ચીપ કોમોડિટીઝ બહુ ચીપ કોમોડિટીઝ કે જેનો ભાવ ખૂબ જ ઓછો છે માની લો કે મેચ બોક્સ 1 રૂપિયા પર બોક્સ આવે છે હવે એના 1 રૂપિયા 2 રૂપિયા થાય તો ડિમાન્ડ વધશે નહીં ઘટે શું કામ કારણ કે બહુ ઓછી કિંમત વાળા હોય ગુડ્સ છે વેરી ચીપ કોમોડિટીઝ મીઠું સોલ્ટ મેચ બોક્સ બરાબર આ બધા એવા એક્ઝામ્પલ છે કે જે ખૂબ જ નીચી પ્રાઇસ વેરી ચીપ કોમોડિટીઝ એટલે એના કારણે એના પ્રાઇસમાં જરા વધારો પણ થયો તો ડિમાન્ડમાં ઘટશે નહીં પણ લો ઓફ ડિમાન્ડ તો એમ કે છે પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ વધશે કે પ્રાઇસ વધશે તો ડિમાન્ડ ઘટશે પણ વેરી ચીપ કોમોડિટીઝમાં લો ઓફ ડિમાન્ડ એપ્લિકેબલ નથી હેન્સ ઇટ બીકમ્સ એન એક્સેપ્શન એટલે એ અપવાદ તરીકે આવશે નેક્સ્ટ એસ્ટિમેશન ઓફ ફ્યુચર પ્રાઇસ ધારો કે એની ફ્યુચર પ્રાઇસમાં એવું એક્સપેક્ટ કરીએ છીએ કે વધુ ઘટશે પ્રાઇસ બરાબર તો પણ લો ઓફ ડિમાન્ડ એનામાં એપ્લિકેબલ નથી ઈ જ એક્ઝામ્પલથી ફરીથી સમજો કે આજે ધારો કે સે ફોર એક્ઝામ્પલ ગોલ્ડની વાત કરીએ તમે ગોલ્ડની ગોલ્ડસ્મિથની દુકાને જાઓ છો સોનાવાળાની દુકાને જાઓ છો કાલે જે પ્રાઇસ હતા એ 20,000 રૂપિયા હતા આજે પ્રાઇસ છે એ 15,000 થયા તો તમે લો ઓફ ડિમાન્ડ પ્રમાણે તો વધુ જ લેશો ને સોનું પણ જો એવું એસ્ટિમેશન હોય કે કાલે ભાવ હજી 10,000 થઈ જશે તો તમે આજે વસ્તુ નહીં લો કાલે લેશો તો ધીસ બીકમ્સ એન એક્સેપ્શન ધીસ બીકમ્સ એન એક્સેપ્શન આ એક અપવાદ થઈ ગયો જો ભવિષ્યના ભાવ અંગેની અટકળ હશે તો માંગનો નિયમ કોઈ દી સાચો પડશે નહીં નેક્સ્ટ ઇગ્નોરન્સ ઓફ કન્ઝ્યુમર બહુ મસ્ત પોઈન્ટ ધારો કે માની લો કે લો ઓફ ડિમાન્ડ ફરીથી એમ જ કહે છે કે પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ વધશે પ્રાઇસ વધશે તો ડિમાન્ડ ઘટશે અને પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ ફરીથી વધશે બરાબર આ લો ઓફ ડિમાન્ડ એવું કહે છે કે ઇફ પ્રાઇસ ડિક્રીઝ ડિમાન્ડ એક્સપાન્ડ્સ અને ઇફ પ્રાઇસ ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ કોન્ટ્રાક્ટ્સ વિસ્તરણ અને સંકોચન પણ માની લો કે કસ્ટમર છે ને ખબર જ નથી તો એમેઝોન માં સેલ આવે કે એક ઉપર એક ફ્રી બરાબર પિઝા શોપ્સ હોય એનામાં હોય વેડનેસડે અને ફ્રાઈડે ના 1-on-1 ફ્રી પણ કસ્ટમર ને ખબર જ નથી તો એને ઇગ્નોરન્સ ઓફ કસ્ટમર કહેવાય તો ઇગ્નોરન્સ ઓફ કસ્ટમર હશે કસ્ટમર ને ખબર જ નથી કે આવી કઈ ભાવ ઓછા થયા છે કે ભાવ વધ્યા તો પણ લો ઓફ ડિમાન્ડ એપ્લિકેબલ થશે નહીં લાસ્ટ પોઈન્ટ આવે છે પ્રેસ્ટિજિયસ કોમોડિટી અતિ મૂલ્યવાન વસ્તુ એ પણ માંગના નિયમનો અપવાદ થશે ફ્રેન્ડ્સ પ્રેસ્ટિજિયસ કોમોડિટીઝ યુઝ કોણ કરે જે અલ્ટ્રા રિચ પીપલ હોય હાઈ ક્લાસ પીપલ જે હોય હવે એ લોકો હંમેશા પ્રેસ્ટિજિયસ વસ્તુ યુઝ કરતા હોય અને પ્રેસ્ટિજિયસ વસ્તુ કોઈ પણ વસ્તુ પ્રેસ્ટિજિયસ ક્યારે બને જ્યારે એની વેલ્યુ ઘણી બધી હાઈ હોય ત્યારે મીન્સ વેલ્યુ ક્યારે વધે જ્યારે એની કિંમત વધે ત્યારે પર્લ ડાયમંડ રૂબી ડાયમંડ બરાબર આ બધા એવા છે કે એની વેલ્યુ વધુ એટલે છે કારણ કે એની કિંમત વધુ છે અને એટલે અમીર લોકો એનાથી પણ અમીર લોકો ખરીદે છે પણ માની લો કે ધારો કે એ વસ્તુની પ્રાઇસ ઘટી તો એની વેલ્યુ પણ ઘટી એની વેલ્યુ ઘટી તો એની પ્રેસ્ટીજ પણ ઘટી અને ઘટેલી પ્રેસ્ટીજ વાળી વસ્તુ જે લોકો ખરેખર ખરીદે છે એ હવે ખરીદશે નહીં એટલે પ્રાઇસ ઘટી તો ડિમાન્ડ ઘટી કારણ કે એ લોકો ખરીદતા નથી તો ધીસ ઇઝ
પ્રેસ્ટિજિયસ કોમોડિટી બડી ખબર કે પ્રેસ્ટિજિયસ વસ્તુ કોણ યુઝ કરે છે બહુ જ રિચ ક્લાસ પીપલ હોય યુઝ કરે એ લોકો એવી જ વસ્તુ યુઝ કરે છે ની પ્રેસ્ટિજ જેની વેલ્યુ બહુ જ હાઈ હોય અને વેલ્યુ હાઈ ક્યારે હોય જ્યારે એની કિંમત વધુ હોય ત્યારે તો હવે એની પ્રાઇસ ઘટી ધારો કે લો ઓફ ડિમાન્ડ એમ કે જે પ્રાઇસ ઘટશે તો ડિમાન્ડ વધશે પણ પ્રેસ્ટિજિયસ કોમોડિટીઝ ની ધારો કે ભાવ ઘટ્યા તો એની વેલ્યુ ઘટશે તો પ્રેસ્ટિજ માં ડિક્રીઝ થશે અને રિચ ક્લાસ ઓફ પીપલ ની ખરીદશે નહીં હેન્સ કિંમત ઘટી તો ડિમાન્ડ પણ ઘટી તો લો ઓફ ડિમાન્ડ નું એક્સેપ્શન થઈ ગયું ઓન વોટ થઈ ગયું તો સાત એસમ્પશન્સ છે પાંચ એક્સેપ્શન્સ છે સાત ધારણાઓ પાંચ અપવાદો આ લો ઓફ ડિમાન્ડ જ્યારે પણ પૂછાય ત્યારે મેન્શન કરવું ખૂબ અગત્યનું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરું કે કેવી રીતે આ એક્ઝામમાં પૂછાય તો લખવાનું છે તો સૌથી ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન લખશો ઇન્ટ્રોડક્શનમાં તમે ડિમાન્ડની ડેફિનેશન લખશો એક એક્ઝામ્પલ લખશો જે તમને ફર્સ્ટ લેક્ચરમાં મેં આપ્યું હતું આઈસ્ક્રીમ અને પુઅર બોય ડિઝાયર વિલિંગનેસ ફિનાન્શિયલ કેપેસિટી એ એક્ઝામ્પલ લખશો એના પછી મસ્ટ લો ઓફ ડિમાન્ડ લખશો અધર ફેક્ટર્સ રિમેનિંગ લખશો એના પછી શેડ્યુલ કરશો એના પછી ડાયાગ્રામ કરશો ડાયાગ્રામ સમજાવશો એઝમ્પશન્સ લખશો એક્સેપ્શન્સ લખશો અને કન્ક્લુડ શું કરશો તો કે ડિમાન્ડ અને પ્રાઇસ એના વચ્ચે ઇન્વર્સ રિલેશનશિપ છે પણ અમુક વસ્તુ એવી છે જેને લો ઓફ ડિમાન્ડ લાગુ પડતો નથી આન્સર પણ કન્ક્લુડ થયો અહીંયા આપણો વિડીયો લેક્ચર પણ કન્ક્લુડ થાય છે વ્યવસ્થિત રીતે કેવી રીતે યુનિવર્સિટીની એક્ઝામમાં લખવું એ આ વિડીયો લેક્ચર્સ ઉપરથી તમને ખબર પડી હશે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરશો કાંઈ પણ ડાઉટ્સ હોય તો અમને કોન્ટેક્ટ કરશો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા નંબર્સ પણ મેન્શન હશે અકાઉન્ટ્સ ઇકો બોમ્બ અને ઇંગ્લિશ આ લેક્ચર્સ આપણે ચાલુ થઈ ગયા ઇન કેસ ઓફ એની ડાઉટ્સ યુ કેન કોન્ટેક્ટ અસ થેન્ક યુ ધીસ વિલ રીમેન ઓન યોર સ્ક્રીન ફોર સમ ટાઈમ યુ કેન નોટ ડાઉન ઇન યોર બુક્સ ટિલ ધેન હેવ અ નાઇસ ડે